وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان واتقوا الله إن الله شديد العقاب. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. بارك الله الصلوات على محمد وآل محمد. اللهم صل على محمد. જે જાત અને વ્યક્તિ માટે આપણે જમા થયા છે એના માટે આપણે હર કોઈ જાણે છે કે હસ્તીએ ઇસ્લામ માટે શું શું કુરબાન નથી કર્યું. એમની પૂરી જિંદગીના માલ મિલકતને ધનુ દૌલતને આ ઇસ્લામને આગળ ચલાવવા માટે એને બધું અર્પણ કરી દીધું. આજની તારીખે જ્યારે એની શહાદત આપણે મનાવી રહ્યા છે તો રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ એમના જમાનામાં જ્યારે એમના ચાચા જનાબે અબુ તાલિબ નો દાગ અને ત્યારબાદ બીબી ખદીજા નો દાગ સામે આવ્યો તો રસૂલને આ બીબી આ ઔરતને જવાથીને એટલું દુઃખ પહોંચ્યું કે હર કોઈ જાણે છે કે રસૂલે કહ્યું આ મુસલમાનો તમે મારા ગમમાં ગમની અંદર સાથ આપજો. કહ્યું આ રસૂલ શું કરીએ? રસૂલનો જવાબ કે આ એ સાલને આ એ વર્ષને હું આમુલ હુઝ્ન કરાર કરું છું. અઝાને મહતરમ, આ બીબી માટે આપણે જમા થયા છે અને એની જિંદગી ઉપર આપણે મનન કરીએ તો માલુમ પડે છે કે રસૂલે કરીમે જે કૌલો કથન કહ્યા હતા એના ઉપર સૌથી પહેલે અગર કોઈ અમલ કર્યો છે તો તે જનાબે ખદીજા અલયહિસ્સલામ છે. કેમ? કારણ કે રસૂલે કરીમની શાદી આ બીબી સાથે થઈ ગઈ અને એ જ વખતની અંદર રસૂલે ખુદાએ બઅસતનું એલાન કર્યું કે હું ખુદાનો એક નબી છું. એટલા માટે ઔરતોની અંદર આપણે હર કોઈ જાણે છે કે સૌથી પહેલે ઈમાન લાવવાવાળા કોણ? જનાબે ખદીજતુલ કુબરા અલયહિસ્સલામ. એક સલાત પડે મુહમ્મદ વાલી મુહમ્મદ પર. એસાને મહતરમ, રસૂલ જ્યારે દુનિયાથી ને ગયા તો કયો હુકમ દઈને ગયા હતા? ઘણા હુકમો દઈને ગયા હતા. એમાંનો એક હુકમ તરફ તમારું ધ્યાન ખેંચું. રસૂલ દુનિયાથી ને જાતા જાતા અલગ અલગ તરીકાથી ને હદીસ આવેલી છે પણ એની અંદર એક શબ્દ છે એને આપણને પકડવો છે. રસૂલે કહ્યું આઈ લોકો હું જઈ રહ્યો છું ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન. આઈ લોકો બે ભારી વસ્તુ વજનદાર વસ્તુ છોડીને જઈ રહ્યો છું. કિતાબ અલ્લાહ વ ઇત્રતી અહલુ બૈતી, ખુદાની કિતાબને છોડીને જાઉં છું અને મારું ખાનદાન મારું અહલે બૈતને છોડીને જાઉં છું. આઈ લોકો આ બંનેને મજબૂતીની સાથે પકડીને રહેજો. લન તદલ્લુ બાદી, અગર આ બેને તમે મજબૂતીની સાથે પકડશો ક્યારે પણ છોડશો નહીં. જેવા વાવાઝોડું કેમ ના આવે, જેવી રૂકાવટો કેમ ના આવે, જેવી મુશ્કેલાત કેમ ના આવે, જેવા મુસીબતોના પહાડ કેમ ના આવે, આપણી ભાષામાં કહે કેવી મજબૂરીઓ કેમ ના આવે, આ બેને છોડજો ના. કયામતના દિવસે તમે ક્યારે પણ ગુમરાહ નહીં થાવ. અને કહું છે કૌશરમાં હાજર થશો તો હું કૌશરનું પાણી ઇનાયત કરીશ. ભાઈ આ મજબૂતીને પકડવું, અગર રસૂલ જવા બાદ એની પહેલા કોઈ ઉપર જોઈએ તો સૌથી પહેલે જેને મજબૂતીની સાથે કોઈ કામ કર્યું છે આ જનાબે ખદીજતુલ કુબરાએ છે. આ મજબૂતીની સાથે પકડવું એટલે કેવો કેવો દાખલો લઈએ આપણે? આપણે દાખલો લઈ શકીએ છે એ આંધળાઓનો કે જેને આંખે સૂજતું નથી નાબીના હોય, એમને રસ્તો પાર કરવો, રસ્તો ટપવો હોય યા કોઈ પણ કામ કરવું હોય તો એને બીજા કોઈનો સહારો લેવો પડે છે અને એ સહારો લેવા માટે બીજા કોઈને મજબૂતીની સાથે પકડે છે, નાના બચ્ચાને પકડે છે યા એમના કોઈ સાથીને પકડે છે. હા, એ અલગ વાત છે. આજનો જમાનો, આજે લોકો કૂતરાઓને પણ ફરાવે છે આંધળાઓ, એ જાણીને
એમની મરજી જાણે. પણ સમજાવવા માટે કે જ્યારે કોઈ આંધળાને સહારાની જરૂર હોય છે તો મજબૂતીની સાથે એને જે રહેનુમાઈ કરવા વાળો હોય છે એને પકડે છે, કે એનો હાથ છૂટવાના પર રસ્તો પાર કરાવે. અગર કોઈ ગાડી આવી રહી છે તો એ પાર કરવા વાળો ઊભો રહી જાય તો આ પણ જેમ ઓલો કરે એમ આ કરે. એ બીજો દાખલો ઇન્શાઅલ્લાહ આ મહિનો પણ એનો છે દુઆ માંગવાનો. એ તમને દેખાય ઇન્શાઅલ્લાહ હજ્જે બૈતુલ્લાહમાં. ખુદા જે પણ હજમાં જવાના ઈરાદા રાખતો હોય ખુદા એને ઇન્શાઅલ્લાહ હજ્જે બૈતુલ્લાહ નસીબ કરે ઇન્શાઅલ્લાહ તઆલા. તો હજની અંદર પણ તમે જુઓ બુઝુર્ગો ઝઈફો જ્યારે હોય અને તવાફનો આલમ હોય તો આપણે એ લોકોને કહ્યું કે તમે જોરથી ને પકડજો, યાને કે આ પકડ જે છે ને એને કહેવાય તમસ્સુક. રસૂલે કહ્યું બે ભારી વસ્તુ છોડીને જાઉં છું. ઈ તવાફ કરતી વેળા જેવા ધક્કા કેમ ના લાગે એ બુઝુર્ગને કહ્યું કે તું મને ભૂખ જે ના વરના ભીડમાં તું સૌ ખોવાઈ જઈશ. રસૂલે એ જ કહ્યું છે કે આ મુસલમાનો મજબૂતીની સાથે મને પકડજો, હું બે ભારી વસ્તુ, એક કુરાને મસ્જિદ અને એક મારી અહલે બેત. અઝાને મુહતરમ અહલે બેતમાં કોણ કોણ છે? રસૂલ છે, અલી છે, ફાતિમા છે, હસનૈન છે, બારે બાર ઇમામ ઇન્શાઅલ્લાહ તઆલા. આ બધાય માસુમીન ની અંદર શુમાર થાય છે અહલે બેત ની અંદર. એક સલવાત પડી મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. જ્યારે મદીના ની અંદર રસૂલે કરીમ આવ્યા તો કહ્યું અહીં લોકો યાદ રાખજો ખદીજા મારી એ બીબી છે કે જ્યારે કોઈએ મને સાથ નહોતો આપ્યો તો ખદીજાએ સાથ આપ્યો હતો. અઝાને મુહતરમ ખદીજાએ જે સાથ આપ્યો રસૂલ કરીમને એનો અગર આપણને મિસ્દાક જોવો હોય, એની તસવીર જોવી હોય તો એની તસવીર આપણને કુરાન મજીદમાં મળશે. અને એ તસવીરને મને ને તમને આપણી જિંદગીના ડગલે પગલે ખૂણે ખૂણા આપણને અપનાવવાની છે. આ તસવીર ક્યાં મળે છે? જનાબે ખદીજતુલ કુબરાની ખુદાના એક હુકમની અંદર મળે છે. આ હુકમનું પાલન મને ને તમને કઈ રીતે કરવું છે? પરવર્દિગારે આલમ સૂરે માયદાની બીજી આયત શાપિત્ર 60 વર્ષે 2 આયત આમ તો આપણે જોઈએ તો બધું આ તો આપણે બધું કરે છે, આપણે જોઈએ આપણે કરીએ છે કે નહીં. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાન રહીમ વ તઆવનુ અલલ બિર વ તક્વા. આ લોકો તમો એકબીજાનો સાથ નેકીની અંદર આપો અને તકવાની અંદર પણ આપો. વતાવનુ અલલ બિર વ તકવા. પછી કહ્યું વલા તાવનુ અલલ ઇસ્મ વલ ઉદવાન. અને એકબીજાને ટેકો ન આપો, એકબીજાને સાથ ન આપો, એકબીજાને ઉત્તેજન ન આપો. કેવા? અલલ ઇસ્મ વલ ઉદવાન. અત્યાચાર ની અંદર કોઈને સાથ ન આપો અને ગુનાહના કામ ની અંદર કોઈને સાથ ન આપો. કેમ? વતકુલ્લાહ, ખુદાથી ડરો. એકબીજાની મદદ કરવાની વાત આવેલી તો આયત ની અંદર બે ભાગ છે, એક સારી વાત એક ખરાબ વાત. કઈ સારી વાત? સારી વાત કઈ છે? એકબીજાનો સાથ ના આપો અને ત્યાર પછી શું છે? ઉદ્વાન, અત્યાચાર. અઝીઝાને મોહતરમ ખુદાયા કહ્યું છે તમો એકબીજાને નેકીના કામમાં સાથ આપો. શું તકવા નેકીનું કામ નથી? તો પછી ખુદા વંદે કરીમે નેકી સાથે તકવા શા માટે અને ગુના સાથે અત્યાચાર શા માટે? જ્યારે આયત ઉપર આપણે મનન કરે તો
છે કે બેય કામ નેકી ના છે પણ બેય નેકી ની અંદર ફરક છે દરજાઓ છે અને આ દરજાઓને મને ને તમને અપનાવવાના છે ખરાબી ની અંદર પણ બે ખરાબી ની વાત છે બે ગુનાઓ ની વાત છે પણ આ બંને ગુનાઓ ની અંદર દરજાઓ છે જ્યારે ખુદાએ કહ્યું અરબી ભાષાની અંદર આયત નાખજો વતઆવનુ અલલ બિર વત તકવા એ લોકો એકબીજાને સાથ આપો બે નેકીના કામમાં તકવા શું છે એ પણ સારી વાતમાંથી છે પણ તકવાની જ્યારે વાત આવે તો સૌથી વધારે તકવાથી મુરાદ શું કે આ લોકો સારા કામમાં એકબીજાનો સાથ આપો અને સાથમાં ગુનાહથી બચાવવાની અંદર એકબીજાનો સાથ આપો બે નેકીના કામ છે અને એના પછીની વાત જે ખરાબ વાતો છે આ શું છે અલલ ઇસ્મે વલ ઉદવાન એ લોકો એકબીજાને ગુનાના કામમાં સાથ ના આપો ટેકો ના આપો ઉત્તેજન ના આપો ઉદવાન એ પણ ગુનાનું કામ પણ અહીંયા શું છે તમે તરજુમો તો જો કેવો છે ઉદવાન આવે છે જુલ્મમાંથી અત્યાચાર કોઈ ઉપર ના ઇન્સાફી થઈ જાય એટલે તમને અહીંયા તરજુમો ટ્રાન્સગ્રેસિયોનો મહિલો છે ભાઈ બેમાં ફરક શું છે બહુ જ આસાન કયું ગુના બે જાતના છે જ્યારે ખુદાએ કહ્યું ઇથમુન વલા તઆવુનુ અલલ ઇથમ તમો એકબીજાને ગુનાહના કામમાં સાથ ના આપો પછી કહ્યું અત્યાચાર કોઈ ઉપર ઝુલમ યાને ખુદા કહી રહ્યો છે બીજો એક એવો ગુનો હોય છે કે જે ગુનો તું તારા માટે નથી કરતો તારા ઉપર નથી કરતો એ ગુનો બીજા ઉપર કરસ એ ગુનાહોની ફેરિસ્ત જોઈ નેકી ની અંદર નેકી તો બહુ જાજી છે આપણે સાતમા ઇમામ ઇમામે મુસલ કાઝી અલૈહિસ સલામ નેકીના મામલામાં હદીસ આપણે અવારનવાર પડે સાતમા ઇમામ કહે છે અલ ખૈરુ કસીર વ ફાઇલુહુ કલીલ નેકીના કામ બહુ જાજા છે બહુ જાજા પુષ્કળ અનગિનત છે બધું નેકીનું કામ છે કોઈની આની મદદ કરવી આ કામ કરવું ઓ કામ કરવું તે બધાય નેકીના કામ કયું સાતમા બહુ જાજા છે પણ એને કરવા વાળા બહુ ઓછા છે આટલા બધા નેકીના કામ જે છે આપણે ના કે બજારમાં રાલના 10 મળે છે યા પગમાં ઠોકર લાગે છે પણ કયું કરવા વાળા બહુ ઓછા મળશે તમને અને ગુના માટે શું છે તો એ પણ મૌલાએ કાયદા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ આ પર સાંભળેલી હદીસ હજુલ બલાગ મૌલાએ કાયનાતે કહ્યું કયું હસનતુન તુઅજબુક ખૈરુન ઇન્દ અલ્લાહ મિન સૈયઅતુન તુસિઉક કયું નેકીનું કામ સારું કામ કે જેનાથી તને ગર્વ પેદા થાય એ ખુદાની બારગામાં એના કરતા ઓછું છે કેના કરતા કે તું ગુનાહગર અને ગુનાહથી તારું દિલ દુખે અલ્ફાઝને બદલાવું અલી કહે છે ગુનાહ કરવા બાદ અગર પસ્તાવો થાય દિલની અંદર પાણી હલે દુખાવો થાય ખુદાને વધારે પસંદ છે એના કરતા કે સારા કામ કર અને ઘમંડ થાય સાંભળેલી વાત છે હદીસ બયાન આ શું બતાવી રહ્યો છો બેરે અને તકવા ખુદાએ કહ્યું એકબીજાનો સાથ પાયા સાથ આપો આપણે કોમની અંદર સમાજની અંદર એકબીજાને સાથ આપીએ છીએ પણ સમાજના બહાર જ નથી ઘરની અંદર પણ આ એકબીજાને સાથ આપણે એકબીજાને આપીએ શકીએ છે શૌહર ઘરવાળીને સાથ આપે ઘરવાળી શૌહરને મા બાપ ઔલાદને ઔલાદ મા બાપને આ પ્રમાણે નેકીના કામમાં હવે આપણે જુએ કે જ્યારે ગુનાની વાત આવે તો મેં કહ્યું ગુના બે જાતના છે એક મારા પોતાના અને એક એવા ગુના કે જેની અંદર હું બીજાને આપણી ભાષામાં બીજાઓને લેતો જાઉં દાખલા તરીકે શરાબ હું પીઉં તો ખુદાનો ગુનો છે પણ હું એકલો છું ને એમાં નુકસાન મારો ઈમાન મારું ઓછું થશે જહન્નમની આગમાં ભડકળ તો બધું મારું તમારી જે હું ચોરી કરું તો એક તો ગુનો હું કરું પણ લેતો તમને પણ જાઉં આ છે ઉદવાન મુસલમાન સવાલ કર ક્યારે ક્યારે ગુનેગારો પોતાની ગમદિનદારીને બચાવવા માટે આ એલાન કરે છે કે તમે નમાઝ પઢો છો પણ અમે તમારા કરતા સારા મુસલમાન વિચાર કરજે તારાથી જે ગુનાઓ થઈ જાય છે એ ગુનાની ફેરિસ્તને જો
એમાં ક્યાં ક્યાં એવા કાર્ય અમલો છે કે જેની અંદર તું ખુદવાની અંદર ચાલ્યો જાય છે. તમે દાખલા આપો ક્યાં એવા ગુના છે કે જે બીજાને આપણે લેતા જાય બિચારા, ગીબત. ગીબત કોઈની હું કરું એને કઈનું કઈ ના નુકસાન ના થાય ને, એમાં ગયો હું પોતે. પણ ઊંડી રીતે વિચાર કરે તો ગીબત ની અંદર ઉદવાન પડશે, કારણ કે કોઈની ઇજ્જત જે છે એ કાંકરામાં મળી જશે. કેટલા એવા ગુના છે કે જે પોતે કરી લઉં છું, પણ કેટલા એવા ગુના છે કે જે ખુદાની નજરમાં ઉદવાન છે. અઝીઝાને મુહતરમ, ખદીજતલ કુબરાએ બધું કર્યું, બેરપણ દેખાડ્યું, તકવા પણ દેખાડ્યું, એસમતીને પણ બચ્યા, અને ઉદવાન પણ એક જિંદગી પર આવવા ન દીધું. એટલા માટે રસૂલે કહ્યું કે સૌથીને જેને મને સાથ આપ્યો ને ખદીજતુલ કુબરા. બેર કઈ રીતે કર્યું? નમાઝ જમાતનો હુકમ હજી આવ્યો નથી તારીખની અંદર. અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ કહે છે કે મેં દૂરથીને જોયું કે રસૂલ પાછળ કોઈ ઔરત જઈ રહ્યું છે, બાદમાં મને ખબર પડી કે જનાબે ખદીજા નમાઝ જમાત પડવા રસૂલ પાછળ જતા હતા. રસૂલને સાથ આપ્યો યા ન આપ્યો? આપ્યો. ગુનાહના કામમાં પૂરું મક્કાની અંદર હવે જનાબે ખદીજાને કોઈ બોલાવવાને તૈયાર નથી. કેમ? કારણ કે કુરૈશ વાળાઓ મક્કા વાસીઓ એ વાતને માનવાની તૈયાર નથી કે ખુદા એક છે, અમુક બુત પરસ્ત લોકો છે. કઈ ન થયું. ખદીજાએ કહ્યું તમે મને નહીં બોલાવશો, કઈ વાંધો નથી, તકવા મારી અંદર હશે, ગુનાહના કામમાં હું તમને સાથ નહીં આપું, મારા ઉપર મુસીબતોના પહાડ કેમ ન ડૂબે, હું તમને સાથ નહીં આપું. એસમાં જોવું છે તો તારીખની અંદર મળશે કે જનાબે ખદીજતુલ કુબરા એવા ખાનદાનની અંદરમાંથી ને આવ્યા છે કે જેની પુશ્તમાંથી કોણ જનાબે ફાતેમા આવ્યા. અને આપણે ઝિયારતની અંદર પડીએ છીએ કે આ માસૂમો કેવી પુશ્તમાંથી ને આવ્યા કે જો પાકો પાકીઝા હતા. અને પછી ઉદવાન, ખદીજતુલ કુબરા ખુદ પોતે ભૂખે મર્યા, પણ મુસલમાનો ઉપર દુઃખ અને આંચ આવવા ન આપ્યો. કોઈ કામ એવું ન કર્યું કે જેનાથી ને બીજાઓને આંચ આવે. અઝીઝાન મહતરમ, જ્યારે ખદીજતુલ કુબરાની આજે આપણે શહાદત મનાવી રહ્યા છે તો આપણે પોતાથી ને સવાલ કરીએ કે રસૂલે કરીમની આ જાત જ્યારે જિંદગીથી ને દૂર થઈ તો એમની જિંદગીમાં નેકીનું જે ઉત્તેજન હતું. કેટલા મને દાખલા, અલ્હમ્દુલિલ્લાહ મને ખાતરી છે કે આ બધા દાખલા આપણને લાગુ નથી પડતા, પણ વિચારી લઈએ આપણે આપણા ઘરોની અંદર. ઇન્શાઅલ્લાહ તઆલા, હવે તો મારા ખાતરી છે મને ગાયનનું તો નામો નિશાન નથી, અમુક જૂજ એવા હશે સૌ ભટકેલા કે જેને ત્યાં હજી આ રિકર્ડો યા તો આ ગાયનનું હજી બીમારી હોય. એમાં મુશ્કેલી ક્યાં છે? મેં કહ્યું માવતર ઔલાદને, ઔલાદ માવતરને, એકબીજા ઘરની અંદર સમાજની અંદર ખુદાનો હુકમ છે સાથ આપો. હું વિચાર કરું અગર હું એવા માંથીને છું કે મને ગાયનો બહુ પસંદ છે, પછી હું શું કરું? ગાયન તેને શારજી કરી કરીને દોસ્તારને આપું, સાંભળ તું આ નવા આવ્યા છે. હું પોતે કરું તો એક તરફ, વોટ્સઅપથી બાદમાં હજી હું સાથ આપું કેવા ગુનાની અંદર હું ટેકો આપું અને બીજાઓ પણ મુલાકાત થતા જાય. એ જ પ્રમાણે ઘરોની અંદર ઇબાદતોના કામ છે. અલહમદુલ, મેં કહ્યું ગુનાઓના કામ આપણે તો છૂટી ગયા છે, હવે ઇન્શાઅલ્લાહ ઇસ્મત તરફ આપણે ઇન્શાઅલ્લાહ જઈ રહ્યા છે. આપણે નેકીની વાત કરીએ ભાઈ, ઘરોની અંદર અગર નમાઝો એના સમય ઉપર પડાતી રહીએ તો બીજા ઉપર અસર થાય કે ના થાય, બીજાઓને ઉત્તેજન મળે કે ના મળે. અઝીઝાન, આ પ્રમાણે જાતના, આજે રમઝાન મુબારક, હું 10 કુરાન ખતમ કરી નાખું, 20 કુરાન ખતમ કરી નાખું, પણ ઔલાદના કાનને પકડું ના કે તું એ પણ બસ હું જ મારી ખબર ને હું જ ભેગી કરું, હું જ એને અપાત સજાવી લઉં. પણ બીજાઓને ઉત્તેજન આપવું જે છે એ ખુદાનો હુકમ છે, એની તરફ મારું ધ્યાન ક્યારે પણ ન ખેંચાય. અઝીઝાને મોહતરમ,
આજે ખદીજતુલ કુબરા અલયહિસ સલામ ની શહાદત માટે આપણે જમા થયા છે, કેટલો મર્તબો છે આ બીબીનો, શાયદ તમે વિચાર પણ ન કર્યા હોય. આ મારી બોલવાની રીત છે. આ જ્યારે નથી હોતું ને આ પડ્યા તો બાયું ચડે છે, બાયું બાયું ચડે છે નો મતલબ એમ કે ગઝબ થઈ ગયો, મોટી વાજબાત હાથમાંથી ને હાઈલી ગઈ. શું છે મુસલમાન ક્યારે તપાસ કરે કે એની અંદર જે પેગામ છે એના માટે તે શું કરે? ઝિયારતે વારસામાં ખદીજાનું કઈ નામ છે કે નથી? છે. તમે શ્યોર છો? બે જણા છે કે છે? સરખું વિચારી લેજો. તમને બીજી કઈક ઝિયારત મગજમાં ના કરી ગઈ હોય? સલવાત પડાવું છું, શબ્દ નીકળી જાય. સલ્લુ અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. છે ખદીજતુલ કુબરા. પડીએ. السلام عليك يا وارث آدم صفوة الله. سلام تهي تمارو پر تمي آدم نا وارث دار. السلام عليك يا نوح نوح نبي الله. يا وارث نوح نبي الله تمي نوح نا پر وارث دار. السلام عليك يا وارث إبراهيم خليل الله. સલામ થાય હુસૈન તમારા ઉપર, તમે ઇબ્રાહીમ જે ખુદાના દોસ્ત હતા એના પર વારસ હતા. અસલામ અલયકે વારિસા મૂસા ખલીલિલ્લાહ. મૂસાના પર તમે વારસદાર કે જેના સાથે ખુદાએ વાચા વાતો કરેલી. અસલામ અલયકે વારિસા ઈસા ખલીલિલ્લાહ. ખુદાની રૂહના ઈસા નબીના તમે વારસદાર. અસલામ અલયકે યા વારિસા મુહમ્મદીન હબીબિલ્લાહ. સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. પછી આગળ જઈએ તો છઠ્ઠા ઇમામે શિખવાડ્યું, અસલામુ અલયકે યા વારિસા અલી અમીરુલ મુમિનીન વલીલ્લાહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. આજ સુધી અટાણ સુધી જેટલું પડ્યું ઇમામે હુસૈન ની તારીફ, છઠ્ઠા ઇમામે શું કહ્યું? વારસદાર છે. વારસદાર બહુ જાજા બની શકે. મારી બે ઘરવાળી હોય તો બે વારસ થયા. ઔલાદ જેટલી બને બધાય વારસદાર. પાડોશી પણ વારસદાર બની શકે. જેનું નામ મેં વસિયતમાં લખ્યું હોય એ પણ વારસદાર બની શકે. ઘણા ખરા વારસની અંદર દાખલ થઈ શકે છે. દાદા પણ વારસદાર થઈ શકે, દાદી પણ થઈ શકે, નાના નાની પણ થઈ શકે, નવાસા નવાસી પોત્ર આ બધાય વારસદાર થઈ શકે. પણ હવે જુઓ છઠ્ઠા ઇમામે જનાબે ખદીજતુલ કુબરાને કેમ યાદ કર્યા છે. એના પછી શું જુમલો આવે છે? અસલામુ અલયકા યબન મુહમ્મદિન મુસ્તફા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. એની પહેલા કહ્યું હુસૈન તમો રસૂલના વારસદાર છો. હવે જુમલાઓ બદલાઈ ગયા. હવે હુસૈન ને કહેવામાં આવે છે તમો ઇબન છો રસૂલે કરીમ ના. અસલામુ અલયકે યબના અલીયનિલ મુર્તદા. આય હુસૈન તમો અલીય મુર્તદા ના પર ફરઝંદ છો. અસલામુ અલયકે યબના ફાતિમા ઝહરા. તમો ફાતિમા ઝહરા ના પર ફરઝંદ છો. પર ખદીજા પણ આવ્યા. અસલામુ અલયકે યબના ખદીજતુલ કુબરા. અલ્લાહુમ્મા સલ્લી અલા આપણે પડીએ છીએ કે તમે શું કર્યું? અમ્ર બિલ મારૂફ કર્યું, નહી અનિલ મુનકર કર્યું, નમાઝ ને કાયમ કરેલી, ઝકાત ને અદા કરેલી, ખુદાની પરસ્તીશ ઇબાદત કરેલી. અઝીઝા ને મુહતરમ, આપણને જનાબે ખદીજતુલ કુબરાની શહાદતમાં શું જાણવાનું મળ્યું કે આ લોકો હુસૈન જ્યારે કુરબાની આપે છે તો હુસૈન ની કુરબાની ને
ખદીજતુલ કુબરા સાથે મળાવવામાં આવે છે કે ઈ ખદીજતુલ કુબરાના વારસ ના હતા, દીકરા હતા. ખદીજતુલ કુબરાએ જે મહેનતો કરેલી દીનને બચાવવા માટે, એ જ મહેનતો હુસૈને કરેલી છે. એટલા માટે હુસૈનના હકમાં જે ગવાહી છે, બધી ગવાહી જનાબે ખદીજતુલ કુબરાને લાગુ પડે છે. અને મસાહેબ તરફ જઈએ, અજબ સરખામણી દેખાય છે. અઝાન મોહતરમ, જ્યારે ખદીજતુલ કુબરાની શહાદત થઈ છે, અરબાબે મિંબરથી તમે સાંભળતા આવ્યા છો, હાલ એવો છે આખરી વખતની અંદર જનાબે ખદીજાનો, કે જનાબે ખદીજા હવે એમની પેટ ભરાઈને પાંદડા ઉઠીને કરે છે, ડાળખા ઉઠીને કરે છે. કેટલી મઝલૂમી છે જનાબે ખદીજતુલ કુબરાની. બિલકુલ એ જ મામલો જે હુસૈન મઝલૂમનો છે. અરબાબે મિંબરથી તમે સાંભળ્યા છો આ રિવાયતોને, કે તારીખની અંદર મળે છે કે જનાબે ખદીજાએ પૂરું ધન લૂંટાવી દીધું, મુસલમાનો સૌ કંગાલ થઈ ગયા. હદ તો એ છે કે તારીખની અંદર છે કે જ્યારે જનાબે ખદીજતુલ કુબરા અલે સલામને રસૂલે કરીમે કફન આપ્યું ને, તો એ કફનની જે ચાદર હતી એ ઓછી પડતી, એ ટૂંકી પડતી, અને પૂરો કફન થઈને જનાબે ખદીજાનું બદન જે છે ઢાંકી ન શકાતું. રસૂલ આ મંજર જોઈને રડી રહ્યા હતા. ખુદાની બારગાહમાં કહ્યું, ખુદાયા, આ ખદીજે તારા દીન માટે આટલું કર્યું અને ખદીજા પાસે કફન નથી. અઝાદારો, અરબાબે મિંબરથી તમે સાંભળતા આવ્યા છો, રિવાયતોની અંદર મળે છે કે એ વખતે જિબ્રઈલ અમીન નાઝિલ થયા અને કહ્યું, યા રસૂલલ્લાહ, આ ખુદા તરફથીને જન્નતના 5 કફનો આવેલા છે. જ્યારે કફનની ગણતરી થઈ ગઈ અને રસૂલ એક પછી એક પૂછતા ગયા, તો કહ્યું, આ કફન જનાબે ખદીજા માટે છે, આ કફન તમારા માટે છે, આ કફન રસૂલે કહ્યું, રસૂલને કહેવામાં આવ્યું તમારી દીકરી ફાતેમા માટે છે, આ કફન અલીએ મુર્તદા માટે છે, આ કફન હસને મુજ્તબા માટે છે. અરે હુસૈન શું રસૂલથી ભૂલાય? હુસૈનના માટે રસૂલે સવાલ કર્યો, કહ્યું, જિબ્રાઈલ પછી મારો નાનો હુસૈન? તો જિબ્રાઈલે કહ્યું, એ યા રસૂલલ્લાહ, તમારા ફરઝંદને ત્યાં કરબલાના રણમાં એમના લાશાને ઘોડાના પાવડા પાપાલ કરવામાં આવશે, એટલા માટે યા રસૂલલ્લાહ એમના માટે કફન નથી. હા અઝાદારો, આજ મૃત્યુ, આજ અંત ખદીજતુલ કુબરાનું છે જે હુસૈનનું થવાવાળું છે. પણ હુસૈનના અંત બાદ અને ખદીજાના અંત બાદ થોડો ફરક છે. જ્યારે રસૂલ ખદીજાને દફનાવીને આવ્યા, દહેલીઝ ઉપર શું જોયું? એક નાની બચ્ચી સર ઉપર હાથો મારી કહી રહી છે, વાયુદમાં હાય હું યતીમ થઈ ગઈ. કહ્યું, તમો મારા બાપાને મારી માતાને દફનાવીને આવ્યા. બસ એને માને યાદ કરેલી, રસૂલ નમ્યા અને બેટી ફાતેમાને તસલ્લી આપેલી. હું કહીશ, શહેઝાદી, એક જમાનો આવશે તમારી પણ આવી જ નાની પોતી હશે, રે જ્યારે બાબાને યાદ કરશે, ઝાલિમો તસલ્લીઓ નહીં આપશે, અરે તમા જાઓ નો વાર થશે. અલા લઅનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન وَيَسْعَلَمُ الَّذِينَ ظَلَمُوا يَمُنُّ قَلَبِي يَنْقَلِبُونَ إِنَّ لِلَّهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ. مَا تَمِعْ حُسَيْنِ.